જીવ દયા પ્રેમી ભરતભાઈ કોઠારી આજે આપણી વચ્ચે નથી રહ્યા. શનિવારે વહેલી સવારના જાલોર નજીક એક શ્વાનને બચાવવા જતા સર્જાયેલા અકસ્માતમાં ભરતભાઈ કોઠારી સહિત વિમલ જૈન અને રાકેશભાઈ ધારીવાલાના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટના બનતા ઉત્તર ગુજરાતના જીવ દયા પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે ડીસાથી વહેલી સવારના 9:30 કલાકે રાજપુર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીની અંતિમ યાત્રા નીકળી હતી. રાજપુરથી નીકળેલી ભરતભાઈ કોઠારીની અંતિમ યાત્રા દરમિયાન તેમના પાર્થિવ દેહને ખુલ્લી ટ્રકમાં મૂકવામાં આવ્યો હતો. રાજપુરથી આ અંતિમ યાત્રા ડીસાસાઈના મુખ્ય બજાર પહોંચી હતી. ત્યારબાદ ફુવારા સર્કલ પહોંચી હતી. ફુવારા સર્કલથી સાઈબાબા મંદિર પહોંચી હતી. રસ્તામાં ભરતભાઈ કોઠારીના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે વિશાળ સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોવા મળ્યા હતા. સાઈબાબા મંદિરથી ભરતભાઈ કોઠારીના પાર્થિવ દેહને જલારામ મંદિર થઈ દીપક હોટલ 4 રસ્તા થઈ કાંટગામ ખાતે થઈ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ કાંટગામમાં ભરતભાઈ કોઠારીની અંતિમ યાત્રાને ફેરવી તેમના દેહને કાંટ પાંજરાપુર ખાતે લઈ જવામાં આવ્યું હતું. સ્વર્ગીય ભરતભાઈ કોઠારીનો પાર્થિવ દેહ જ્યારે કાંટગામમાં પહોંચ્યો ત્યારે પણ એક ચમત્કારિક દ્રશ્ય જોવા મળ્યું હતું. કાંટગામમાં ભરતભાઈ દરરોજ જે ગાયોને ઘાસ ખવડાવતા હતા તે ગાયો પણ ભરતભાઈ કોઠારીની અંતિમ યાત્રાને એકી ટસે નિહાળતી નજરે પડી હતી. ભરતભાઈ કોઠારીની આજે નીકળેલી અંતિમ યાત્રામાં ગુજરાતના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસકાંઠા જિલ્લાના સાંસદ પ્રભુભાઈ પટેલ, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ઉપપ્રમુખ જયંતિભાઈ દોશી, અરવિંદભાઈ અજબાની, અફેશભાઈ દોશી, ગિરીશભાઈ શાહ સહિત મુંબઈ, સુરત અને સમગ્ર ગુજરાતના જૈન શ્રેષ્ઠીઓ અને જીવદયા પ્રેમીઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા. આ દુઃખની ઘણી પ્રસંગે ગુજરાતના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ સ્વર્ગીય ભરતભાઈ કોઠારીના જીવન દરમિયાન કરવામાં આવેલા જીવદયા કાર્યની પ્રશંસા કરી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીની આત્મીયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગઈકાલે થયેલા એક ગંભીર અકસ્માતમાં જીવદયા પ્રેમી ભાઈ શ્રી ભરતભાઈ કોઠારી અને તેમની સાથે રાકેશભાઈ અને વિમલભાઈનું દુઃખદ અવસાન થયું હતું. આજે ગૌરક્ષક અને ગૌસેવક ભાઈ શ્રી ભરતભાઈ કોઠારીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં ભળી ગયો છે. ભરતભાઈ કોઠારીએ ગૌસેવાનો અને ગૌરક્ષાનો જે યજ્ઞ છેલ્લા 3 દાયકાથી શરૂ કર્યો હતો એ યજ્ઞને આપણે બમણા વેગથી આગળ વધારીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ ભરતભાઈને ગણાશે. હું સૌ જીવદયા પ્રેમીઓ અને તેમના પરિવારને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરું છું. અસ્તો. જીવદયાનો ભેગ ધારણ કરનાર ભરતભાઈ કોઠારી છેલ્લા 40 વર્ષથી જીવદયાનો યજ્ઞ ચલાવી રહ્યા હતા અને અત્યાર સુધીમાં તેમણે 1 લાખ પશુઓના જીવ બચાવ્યા છે. જીવદયાના કાર્ય દરમિયાન ભરતભાઈ પર અનેકવાર જીવલેણ હુમલા પણ થઈ ચૂક્યા હતા, પરંતુ અબોલ જીવોના આશીર્વાદને પગલે આ હુમલાઓથી ભરતભાઈ કોઠારી હેમખેમ બહાર આવ્યા હતા. ભરતભાઈ કોઠારીએ તેમના જીવન દરમિયાન અબોલ પશુઓને બચાવવા માટે હંમેશા સક્રિય રહ્યા છે. ભરતભાઈના જીવન પર તેમના અગંત મિત્ર અને ગૌસેવક અને કિશોરભાઈ દવે વધુ પ્રકાશ પાડ્યો હતો. ગઈકાલે અકસ્માતમાં ભરતભાઈ કોઠારી જીવદયા પ્રેમી બનાસકાંઠા એક વિરલો ગુમાવ્યો છે, જેમને તેમની કામગીરી દરમિયાન લાખો પશુઓના જીવ બચાવ્યા છે. તેમના નિકટતમ મિત્ર અત્યારે અમારી સાથે જોડાયા છે, કિશોરભાઈ શાસ્ત્રીજી. કિશોરભાઈ, ભરતભાઈ કોઠારીની જીવન એ કેવી હતી અને તેમણે કેવા કેવા કામો કર્યા? ભરતભાઈ જીવદયાનો પર્યાય છે. બનાસકાંઠામાં અને ગુજરાતમાં જો તમે કોઈને પણ પૂછો કે ભરત કોઠારી એટલે તરત કહેશે જીવદયા પ્રેમી. કારણ શું છે કે 1 લાખથી વધારે ગાયોને કતલખાને જતી કસાઈઓના હાથમાંથી ટ્રકો રોકાઈને પકડીને આજ સુધીમાં 700થી વધારે કેસ કોર્ટોમાં લડીને એ માણસે જીવનભર ગાયો માટે ઝઝૂમ્યો છે, પશુઓ માટે, જીવો માટે ઝઝૂમ્યો છે. જીવનભર આ ગૌરક્ષાનું જે કામ કર્યું છે, 1 લાખ ગાયોને બચાવી એ કોઈ નાની સૂની વાત નથી ને 700 કેસ ગુજરાતની અને રાજસ્થાનની કોર્ટોમાં લડવા આ પણ નાની સૂની વાત નથી. આજે પણ 10,000 ગાયો આ કાંઠ પાંજરાપોળમાં તમે જુઓ છો અહીંયા છે. આ 10,000 ગાયો અહીંયા જે ઊભી છે આ ગાયોનો રોજનો ખર્ચો 3 લાખ રૂપિયાનો છે પર ડે.
તો આટલું મોટું કામ જે માણસે કર્યું છે, સરકારની સામે લડવાનું હોય, બાહુ ભીડવાની હોય, અતિવૃષ્ટિ આવે, અનાવૃષ્ટિ આવે, ઘર ઘર સુધી ગાયોનું રક્ષણ કરવાનું હોય, એક એક ગૌશાળા કે પાંજરાપાળ સુધી ઘાસ પહોંચાડવાનું હોય, એ જે કામ, નાનામાં નાનું કામ, અને એ કામ કરતાં કરતાં એને જીવન, જીવદયાનો જીવન મંત્ર બની ગયો. મારા જેવા અનેક લોકોને એણે પ્રેરણા પૂરી પાડી છે. મિત્ર જ નહીં, નાનામાં નાનો કાર્યકર્તા કે કર્મચારી હોય, એના ઘરે કોઈ કામ હોય કે પ્રસંગ હોય તો ભરત કોઠારી પહેલાં ઊભો હોય. અને એ માણસે જે કામ કર્યું છે, એ કામને દાદ આપવી એ મોટી વાત છે. આજે એના જવાથી આખા જીવદયા ક્ષેત્રને બહુ મોટી ખોટ પડી છે, અને આ એટલી મોટી ખોટ છે કે ક્યારેય પૂરાઈ ન શકે. ભરતભાઈના જીવનમાંથી પ્રેરણા લઈને કમસે કમ જો લોકો એટલું કરે કે પ્રત્યેક વ્યક્તિ એક ગાયનું ભરણપોષણ જીવનભર કરે, તો અહીંયા રહેલે 10,000 લોકો ઊભા છે અને આ 10,000 ગાયો છે. જો એક એક માણસ એક એક ગાયને ગોદ લઈ લે ને, તો એ ઘણું મોટું કામ થાય. આ કામ ભરતભાઈના જીવન પછી આંસુ સારવા એ મહત્વનું નથી. ભરતભાઈની પાછળ રડનારાઓમાં હું નથી, હું ભરતભાઈએ ચાલુ કરેલા કામને પૂર્ણ કરવા અથવા એ કામને આગળ ધપાવવા, એ જ એ માણસને સાચી શ્રદ્ધાંજલિ છે. જીવદયા અને ભરતભાઈ બે જુદા ન પાડી શકાય, બે એક છે અને રહેશે. આવી પરમાત્મા માટે હવે કોઈ શબ્દો તમારે બોલવાની જગ્યા નથી. એમના માટે એટલું જ મેં કહીશું કે તેમની પ્રભુ તેમની આત્માને શાંતિ આપે. ડીસાથી બીકેની ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ. ભરતભાઈ કોઠારીએ તેમનું સમગ્ર જીવન જીવદયાના કાર્યમાં સમર્પણ કર્યું છે અને તેમના જીવનકાળ દરમિયાન તેમણે લાખો પશુઓના જીવનદાન અર્પણ કર્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાએ એક ગૌ સેવક રૂપી તારલો ગુમાવ્યો છે, ત્યારે બીકેની ચેનલ પરિવાર પણ ભરતભાઈ કોઠારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ભરતભાઈ કોઠારીને દુઃખદ અવસાન થયું છે, ત્યારે આ મહાન હસ્તી અને બીકેની ચેનલ સાથે પણ અનેક એવી કડીઓ જોડાયેલી છે. સ્વર્ગીય ભરતભાઈ કોઠારી હંમેશા બીકેની ચેનલની કામગીરીને વખાણતા રહ્યા છે અને તેમની પ્રિય બીકેની ચેનલ પ્રત્યે તેમનો સ્નેહ પણ હંમેશા જોવા મળ્યો છે. પશુઓ માટે આંદોલન ચલાવી રહેલા ભરતભાઈ કોઠારીએ સરકાર સામે પણ પશુઓને ઘાસ ચારા માટે બાજ ભીડી છે અને પશુઓ માટે સરકાર સામે લડીને પણ સહાય મેળવી છે. બીકેની ચેનલ પર જ્યારે તે બોલતા હતા ત્યારે તેમના શબ્દો પણ માત્ર ને માત્ર પશુઓ માટેની લડાઈ ન હતા. આવો આજે નિહાળીએ ભૂતકાળમાં ભરતભાઈ કોઠારીની પશુઓના હિતની લડાઈમાં બીકેની ચેનલ સાથે થયેલી વાતચીતના અંશોને. અમારી છેલ્લા 4 મહિનાથી માંગણી હતી અને એ માગણીને અમે લોકોએ ફક્ત મહામારી પૂરતું સરકાર અમને આ ગાયો માટે અને પાંજરાપુર માટે અને ગૌશાળા માટે 25 રૂપિયાનું દાન આપતા હતા. 2 મહિના સુધીનું આપ્યું પણ છે અને 4 મહિનાનું પાછલા 3 મહિનાનું આપ્યું નથી. એના માટે જે ચૂકવણું નથી થયું એના માટે અમે અહીંયા અત્યારે ભેગા થયા છીએ. છેલ્લા 4 મહિનાથી એવું નથી છે કે ભાઈ સરકાર અમને આમાં મદદ કરે, અને અમારી કાયમીમાં કોઈ માગણી નથી. અમારી માગણી ફક્ત આ મહામારી પૂરતી છે. ડોનેશન અમારું જે આવતું બંધ થઈ ગયું છે, એ ડોનેશન આવતું નથી અને આ પશુઓ ભૂખે મરે છે. એવી સ્થિતિમાં સરકારે જે ફ્લોપ યોજના બનાવી 100 કરોડની, એ 100 કરોડની યોજના પણ ચાલે એવી નથી. કારણ કે એમાં એવી કન્ડિશનો છે કે ભાઈ તમારે ટ્રેક્ટર લેવાનું, તમારે ગોડાઉન બનાવવાનું, તમારે ખેતી કરવાની. ગઈકાલે અમે કલેક્ટર કચેરી ઉપર ધરણા માટે બેઠેલા હતા ત્યારે ત્યાં એમપી સાહેબ, આપણા બનાસકાંઠાના એમપી પરબતભાઈ પટેલ આવેલા, અને એમને પણ અમે રજૂઆત કરેલી. તો એમને અમારી રજૂઆતને ધ્યાનમાં લીધી અને એમને જવાબ પણ એવો આપ્યો કે ભાઈ તમે આંદોલન કરો છો, લોકશાહી છે, તમે આંદોલન કરો, તમને છૂટ છે આંદોલન કરવાની, પણ સરકાર જે સાંભળતી હશે એ પ્રમાણે સાંભળશે, બાકી સરકાર આપે તો લેજો, બાકી હું રજૂઆત કરીશ.